विषय गुजराती पद्य तेर वर्तन थी विदाय थता पद्य के दर वक्त की जेम फरी कहू छू काव्य ने पद्य कहवाय छे पाठ ने गद्य कहवाय छे ओके तो पद्य ते वतन थी विदाय थता जेना कवि छे जयंत पाठक जेमनु पूरु नाम छे जयंतलाल हिम्मतलाल पाठक टेंथ मां छे એટલે આ માહિતી જરૂરી છે કે જયંત પાઠક નું પૂરુ નામ શું છે તો જયંત પાઠક નું પૂરુ નામ જયંતલાલ હિંમતલાલ પાઠક જન્મ તારીખ 20/10/1920 અવસાન 1/3/2003 વતન કયું છે તો કે ગોઠ ગોઠ બરાબર પંચમહાલ જિલ્લાનું નામ છે એવોર્ડ કયા કયા મળેલા છે તો કે રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એવોર્ડ મળેલ છે અને દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે હવે કવિનો આટલો પરિચય મેળવી લીધા બાદ તેમણે કયો અભ્યાસ કર્યો છે તેમની બીજી કાવ્ય રચનાઓ કે નવલકથાઓ કેટલી છે એ આપણે જાણવું જરૂરી છે તો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ જયંત પાઠક દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી ચૂક્યા હતા મર્મન સંકેત વિસ્મય મૃગયા અનુનય વગેરે કવિતા સંગ્રહો જયંત પાઠકના છે ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે બધી કવિતાનો સંગ્રહ ક્ષણોમાં જીવું છું એવા નામના સંગ્રહમાં છે વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે આધુનિક કવિતા પ્રવાહ આલોક ભાવયત્રી કિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રને પહેલા જ કહ્યું તેમ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે તો આ આપણે જયંત પાઠક પાઠકની કારકિર્દી છે ભણતર છે અને એમને જે લેખન કાર્યો કર્યા છે એની વિશે માહિતી મેળવી હવે કવિ પરિચય બાદ આપણે કાવ્યનો સારાંશ જોવાનો છે કાવ્યનું શીર્ષક જ એવું છે કે વતનથી વિદાય થતા એટલે તમને ખ્યાલ આવી જાય કે વતનથી વિદાય થતા અને ત્યારનો જે પ્રસંગ હોય એ આમાં આરોપણ કરેલું છે આમાં સ્પષ્ટતા કરેલી છે એની વેદના કવિએ જે વેદના અનુભવે છે વતનમાં વર્ષો પછી આવ્યા છે અને એ વતનમાંથી એમને નદી ખેતર ડુંગર આ બધાને છોડીને જવાનું થાય છે એ વખતે કેવી વેદના અનુભવાય છે કેવી દુઃખ કેવી દુઃખની ભાવના છે એ અનુભવાય છે અહીંયા વ્યક્ત કરેલું છે તો કે છે કે એ વખતે બધું છોડવાનો ટાઈમ આવે છે ત્યારે કવિ કહે છે કે એવો મનમાં ભાવ થાય છે કે જ્યારે એક વેચાય ગયેલું ઢોર હોય અને પોતાના મૂળ સ્થાનને જંકતું હોય મૂળ સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતું હોય એવી મનમાં ભાવના ઉત્પન્ન થાય છે હવે કહે છે કે વહી ગયેલું પાણી ફરી પાછા કવિ શું થાય છે કે સ્વસ્થ બની જાય છે અને પોતાના મનને બનાવે છે કે વહી ગયેલું પાણી અને વહી ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી અને માટે હવે શું વિચારે છે કે એકવાર પાણી વહી જાય પછી પણ પાછું નથી આવતું સમય જતો રહે છે તો સમય પણ પાછો આવતો નથી આ બધું વિચારે છે તે છતાં કવિના પગ વતનને છોડીને જવામાં ઉપડતા નથી સમજે છે જાણે છે બધું જાણે છે તેમ છતાં હૃદયમાં એટલો ભાર લાગે છે કે કવિના પગલા હવળા પડે છે અને કેટલુંય પગમાં ભાર લાગે છે પછી કવિ કહે છે કે આ બધું છતાં કોઈ સાથે નથી આવતું આટલી માયા છે મમતા છે ગામના દરેક વતનના દરેકે દરેક ચીજ વસ્તુ વ્યક્તિમાં પણ કોઈ એની પાછળ આવતું નથી ફક્ત આવે છે તો ગામની હદ ગામના સીમાડા સુધી ફક્ત ગામને કૂતરું જ આવે છે અને એ પણ ગામનું કૂતરું ક્યાં સુધી આવે છે તો કે જ્યાં સુધી ગામની હદ પૂરી ન થાય ત્યાં સુધી પછી
દર્દ સાથે અહીં આવા વતનની વિદાય થતી વખતે જે વેદના છે એ વ્યક્ત કરે છે. પછી પોતાને પોતાને એવું થાય છે કે જ્યારે દૂરથી કોઈ બાળક રિસાયો હોય અને ખેતરમાંથી દૂરથી કોઈ માં બે હાથ ઊંચા કરીને એને બોલાવતી હોય ને એવું લાગે છે, પણ કવિને પછી ખબર પડે છે કે આ મને કોઈ બોલાવતું નથી, ફક્ત મને ભ્રમ થઈ રહ્યો છે. તો આ હકીકત નથી પણ મારો ભ્રમ છે. એટલે વતન વિચ્છેદની જે વેદના છે એ આ કાવ્યમાં આપણને બતાવવામાં આવેલી છે. તો આપણે કવિ પરિચય મેળવી લીધો, ત્યારબાદ કાવ્યનો સારાંશ પણ મેળવી લીધો છે. હવે આપણે કાવ્યને ગાઈશું. તો આવડે તો મારી સાથે સાથે ગાવાનો પ્રયત્ન કરજો. પર્વતની અંદર
બે પર્વત અથવા તો એક વનની અંદર પર્વત હોય એની અંદર જે ફાટો પડી જાય, તિરાડ લાંબી પડી જાય છે એને પણ કોતર કહેવામાં આવે છે. તો કહે છે કે વતનના મારા કોતરો અને ખેતર મને મળ્યા હતા અને ફરી પાછું આજે મારે એને છોડીને જવાનું છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, બધાને છોડીને જવાનું છે. કવિ એવું કહે છે કે બધાને છોડીને જવાનું છે, તો શું થાય છે કે જે બંધ થયેલું ઘર છે ને એની મારી આંખો ભાળતી રહે છે. ભાળતી એટલે જોતી રહી છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, આ બધાને છોડીને જવાનું છે. એટલે મારી આવે જે આંખો છે, આંખો એટલે ચક્ષુ નેત્ર નયન અને લોચન, આ એના સમાનાર્થી છે. તો કે મારી આંખો બે આંખો છે એને ભાળતી એટલે કે જોતી રહે છે, વળી વળીને જે બંધ થયેલું ઘર છે એને મારી બે આંખો જોતી રહી છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, મારી બે આ આંખો જે છે એ વળી વળીને બંધ થયેલા ઘરને જોઈ રહી છે. ઓકે, વેચાઈ ગયેલું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ, મૂંગું પ્રાણી છે ને ઢોર, તો કવિ શું કહે છે કે મારું મન અત્યારે મૂંગા પ્રાણી જેવું થઈ ગયું છે. કે પ્રાણી જ્યારે ઢોર જ્યારે વેચાઈ જાય ને ત્યારે વેચાઈ જાય ત્યારે નવા માલિકના ઘરે જાય ને ત્યારે એને ત્યાં ગમતું નથી, એને ગોઠતું નથી, એટલે સતત જ્યાં સુધી એને નવું ઘર ન ગમી જાય ને ત્યાં સુધી પોતાના મૂળ સ્થાનને જગતું હોય છે, મૂળ સ્થાનની ઈચ્છા રાખતું હોય છે. કોણ? વેચાઈ ગયેલું ઢોર. તો કવિ કહે છે કે મારી પણ અત્યારે દશા એવી છે કે વેચાઈ ગયેલા ઢોરને જેમ પોતાનું મૂળ સ્થાન યાદ આવે છે એમ મને પણ મારા વતનને છોડીને જવાની ઈચ્છા થતી નથી. વારંવાર મને એની બધી સ્મૃતિઓ યાદ આવ્યા કરે છે. તલખે એટલે એને લખેલું છે તલસવું તડપવું. કોઈના માટે આપણે વધારે જંખના કરીએ ને એને તરફ તડપવું કહેવાય, તલસવું કહેવામાં આવે છે. કોઢાર એટલે કે ઢોરને બાંધવાની જે જગ્યા હોય છે ને કોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોડ, પણ એને કોઢાર પણ કહેવામાં આવે છે. નાનું એવું મકાન જ હોય ઝૂંપડા જેવું, પણ એની અંદર ઢોરને બાંધવાનું હોય, શિયાળો ઉનાળો ને ચોમાસું એને તકલીફ પડે નહીં એટલા માટે થઈને એવું નાનો એવો રૂમ ઓરડી જેવું બનાવ્યું હોય છે એને શું કહેવામાં આવે છે? કોડ અથવા તો કોડર. તો કે ઢોર પણ વેચાઈ જાય બાદ એને જે જગ્યાએ બાંધવામાં આવતું હતું જે માલિક હતો એ જગ્યાને વારંવાર જગ્યા કરે છે. ધણ, તો જે ધણમાં એ જતું હતું એની પણ જખના કરે છે. જો મૂંગા ઢોરને પોતાના વતનની જગ્યાની આટલી જખના હોય તો આપણે તો મનુષ્ય છીએ તો એને તો વતનની જખના હોવાની છે. ક્ષણે ક્ષણે એને આ બધું યાદ આપે છે. ફરીથી ચારે ચાર લાઈનની સમજૂતી. એ મૂક્યું વન, એ મૂક્યા છે તો કે ઘણા વર્ષો પછી મને વન અને માણસો મળ્યા હતા, પણ ફરી પાછું આજે વતન છોડતા એને પણ સાથે છોડવાનો સમય આવી ગયો છે. એ ડુંગરો એ નદી વતનના કોતર અને ખેતરને મારે મૂકીને ચાલ્યા જવાનું છે, એમને છોડીને મારે જવાનું છે. મારી બે આંખો જે છે એ વળી વળીને બંધ થયેલા ઘરને, બંધ થયેલા ઘરના દરવાજાને જોઈ રહી છે. વેચાઈ ગયેલું ઢોર જેમ પોતાના મૂળ સ્થાનને, પોતાના મૂળ ધણને ઝંખે છે એમ આજે હું પણ મારા વતનને ઝંખું છું, એવું કવિ આપણને આગળ કહે છે. ત્યારબાદ કેડી આગળ જાય પાય અવળા કેને કરી ઉપડે. શું કહે છે? કેડી તો આગળ જ જાય છે. કેડી એટલે પગદંડી સાંકડો રસ્તો, કેડી એટલે પગદંડી સાંકડો રસ્તો, એટલે જ્યાં માણસ જ ચાલીને જઈ શકે. ગાડું કે આપણે તમે વધારે ત્રણ ચાર જણા જાઓ તો જઈ શકાય નહીં, એકાદ એકાદ માણસ જઈ શકે એટલી નાની કેડી, એને શું કહેવાય? પગદંડી. ગાડું જઈ શકે નહીં કે કોઈ મોટું સાધન જઈ શકે ને, એને શું કહેવાય? કેડી. તો કે કેડી આગળ જાય છે, હું ત્યાં ઉભો રહું છું, મારા પગ નથી ઉપડતા, પણ આ કેડી
કેડી ત્યાંથી ચાલી જાય છે. પાય અવળા કેમે કરી ઉપડે, પગ મારા અવળા પડે છે. એ લખ્યું છે પાય, એક પાય કે પાય એટલે દૂધ થાય અને પાય એટલે પગ થાય. યાદ રાખજો, પાય એટલે પગ અને પય એટલે દૂધ, આ બેમાં ફેર છે. ઓકે, હવે કહે છે કે કેડી આગળ જાય છે, મારા પગ અવળા પડે છે. પાય અવળા, મારા પગ અવળા ઉપડે છે. કેમે કરી ઉપડે, કેમ કર્યા ઉપાડ્યા ઉપડતા નથી. હંમેશા તમને જ્યારે કંઈક દર્દ હોય ને ત્યારે તમારા પગમાં વજન આવી જતું ને એવું લાગે, કંઈક દુઃખ હોય, કંઈક કષ્ટ હોય, ત્યારે તમારો પગ જલ્દી ઉપડતો નથી, ત્યારે તમારો પગ સ્થાયી થઈ જાય. એવું થાય કે ના ના અહીંથી આમ ખસવું જ નથી, એવું થાય કે કદાચ મારા પગ જમીનમાં જકડાઈ જાય તો સારું, અહીંથી મારે ખસવું ના પડે, આવું થાય છે. કારણ કે મનમાં હૃદયમાં એટલો ભાર છે, મનમાં એટલી દુઃખની લાગણી છે કે એનું વજન લાગે છે, માટે આપણો પગ ઉપડતો નથી. પણ હમણાં જો સુખની લાગણી હોય, કંઈ હર્ષોલ્લાસનું વાતાવરણ હોય તો આપણા પગ તો કેને, એ પહેલાં તો આપણે પહોંચી ગયા હોય. આપણા પગ બમણા વેગથી ઉપડે છે એ સુખને સાકાર કરવા માટે, કારણ કે સુખ છે ને શક્તિ આપે છે. સુખ શું આપે છે? શક્તિ, તાકાત આપે છે. તમે હોય ને બીમાર હોય, તમે કંઈક સુખનું વાતાવરણ હોય ને તો એ તમે ઉભા થઈ જાઓ ફટ લે, કારણ કે સુખ છે ને શક્તિ આપનાર છે. જ્યારે દુઃખ છે ને એ તમે 25 વર્ષના હોય કે 30 વર્ષના હોય, પણ જો તમારી માથે દુઃખ હોય ને તો તમને 75 વર્ષના કરી નાખે છે, કારણ કે દુઃખ છે ને એ તમને પાછળ ધકેલી દે છે, તમારામાં તાકાત રહેવા દેતું નથી. એટલે કવિને પણ શું છે કે વતનને છોડવાનું છે ને એને બહુ ભાર લાગે છે, બહુ દુઃખ થાય છે, બહુ જ એમને એટલી બધી લાગણી થાય છે દુઃખની કે એના પગ ઉપાડી શકતા નથી. માટે શું કહે છે, કેળી ભલે આગળ જાય છે પણ મારા પગ અવળા પડે છે અને કેમ કરીને ઉપડતા નથી, કેટલોય પ્રયાસ કરું છું પણ પગ ઉપડતા જ નથી. આખો જાય ભરાઈ વાટ તરુની કાટાળી ડાળી ભરાઈ. શું કહે છે, આંખો ભરાઈ જાય છે, દુઃખ હોય ને ત્યારે આંખો ભરાઈ જાય. કેમ? કારણ કે આપણે કોઈની સામે વ્યક્ત ના કરી શકીએ ને, એટલે શું થાય છે કે આપણું હૃદય ભરાઈ જાય અને આપણને ડૂમો બાજી જાય, આપણે રડવું જ પડે. રડીએ ને ત્યારે થોડી હળવાશ થાય દુઃખમાંથી. એટલે શું કહે છે, આંખો જાય ભરાઈ વાટ તરુની કાટાળી ડાળી નડે. વાટ એટલે કે હું રસ્તામાં જઉં છું ને ત્યારે મને કાટાળી ડાળીઓ નડે છે. કેમ? તો એક રીતે લઈએ તો કાટાળી ડાળી પણ એવું કહે છે કે હવે રોકાઈ જાઓ, આ વતનને છોડીને જાઓ ને, એમ કે મારી આંખો ભરાઈ જાય છે અને આ વાટમાં મને રસ્તે રસ્તે તમે જો તો મને કાટાળી ડાળીઓ નડી ગઈ છે. તરુ એટલે અહીંયા પણ મેં લખ્યું નથી, પણ તરુ એટલે ઝાડ અને ધ્રુવ થાય છે. તરુ એટલે ઝાડ ધ્રુવ. ઓકે, તો કહે છે કે તરુની મને કાટાળી ડાળીઓ નડી ગઈ છે. આમ એક રીતે જોવા જાય તો કવિએ લખ્યું છે, તો બીજો અર્થ આપણે એ પણ લઈ શકીએ કે જ્યારે જાય છે ત્યારે એટલા વિચારો છે કે કાંટાળી ડાળીઓ નડે, એટલે અનેક પ્રકારના વિચારો વચમાં એમને અડચણરૂપ બની રહ્યા છે કે એમને વતનથી વિદાય લેવા દેતા નથી. ઘણું કઠણ અહીંયા કરે છે પણ તેમ છતાં અનેક વિચારો એમને નડી રહ્યા છે, એવું કવિ આપણને આગળ કહેવા માંગે છે. હૈયું ઉજરડાય રક્ત તસ્યા ફૂટે પીનેથી જમે. શું કહે છે, હૈયું ઉજરડાય છે. શું કહે છે, મને જે કાટાળી ડાળીઓ નડે છે ને એનાથી મારું હૈયું ઉજરડાય છે. હૈયું એટલે હૃદય, ઉજરડાય એટલે તમે કોઈને આમ નખ મારો અને કેવા ડિઝોટા પડી જાય એની વાત કરે છે કે મારું હૈયું ઉજરડાઈ જાય છે. કેમ? કાટાળી ડાળીઓ નડે છે ને માટે. કાટાળી ડાળીઓ કે શરીરમાં જેની અંદર રડે છે ના, મેં કહ્યું એમ કે અનેક વિચારો આવે છે અને એ વિચારો એમને કાંટાની માફક ખૂંચે છે, એટલે કહે છે કે એ ડાળીઓથી મારું હૈયું ઉજરડાય છે. એ ડાળીઓથી મારું હૈયું ઉજરડાય છે અને રક્ત તસ્યા ફૂટે છે. રક્ત એટલે મેં લખ્યું છે રક્ત, લોહી, શોણિત, રુધિર. રક્ત એટલે લોહી, શોણિત, રુધિર. તો કે એ ઉજરડામાંથી રક્ત તસ્યા ફૂટે છે અને પીમેથી જમે, ધીમે ધીમે એમાંથી લોહી વહી રહ્યું છે. પીમેથી જમે એટલે કે ધીમે ધીમે એમાંથી લોહી વહી રહ્યું છે. કાટાળી ડાળીઓ નડે છે એનાથી મારું હૈયું ઉજરડાય છે. હૈયું ઉજરડાવાથી
એમાંથી રક્ત ધસ્યા કે લોહીના ટીપા ધીમે ધીમે વહી રહ્યા છે, જમે છે એટલે કે વહી રહ્યા છે. આગ્રી વેપુરથી નદીની હજી આ આંગળીઓ રમી. આગે એટલે દૂર, વેપુર એટલે નદીની જે જાટી રેતી હોય છે ને એને વેપુર કહેવામાં આવે છે. નદી કિનારે જે જાટી રેતી હોય ને કાંકરાવાળી જાટી એને શું કહેવામાં આવે છે? વેપુર. તો કે દૂરથી હજુ એ નદીની જે વેપુર છે એ મારી આંગળીઓમાં રમે છે. કેમ? કારણ કે નાના હતા ત્યારથી એ નદીના કિનારે રમતા હતા, તો એની જે વેપુર એની જે રેતી મને આંગળીઓએ ચોટી હતી એ હજી આમાં રમી રહી છે. આંગળીઓમાં હજી મને એના સ્પર્શનો અનુભવ થઈ રહ્યો છે. આવી બધી યાદો કવિ જે છે એ મનમાં વાપોળે છે. શું કહે છે? આગે દૂર વેપુર, અમારી નદી હતી એની જે વેપુર છે એની વેપુર હજી મારી આંગળીઓમાં રમી રહી છે, એવું કવિ કહે છે. હવે નેક્સ્ટ, હવે એ પહેલા કે ભાઈ વતન, કવિ તો વતનની આટલી ભીનાશ લાગણી અનુભવે છે, આપણે પણ એટલો જ વતનને પ્રેમ કરીએ છીએ. આપણને ઘણી વાર એમ થાય કે એ રહેવું જ નથી, મારે બહાર જતું રહેવું છે. પણ તમે કોઈ દિવસ એવો અનુભવ કર્યો છે કે તમે બહાર ફરવા ગયા હોય 10, 15 દિવસ, 20 દિવસ, બધી મહિનો તમે મહિનો થાય ને એટલે તો ગમે ત્યાં ફરવા ગયા હોય તો તમને રોજ સવાર સાંજ તૈયાર જમવાનું ટેબલ પર મળતું હોય, તમને અપ ટુ ડેટ કપડાં પહેરવા મળતા હોય બધું. પણ તમને મહિનો થાય ને એટલે તમારું વતન તમને અચૂક યાદ આવે. કેમ? કારણ કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ મરે ને તો એ મારવાડ ભણી જુએ. એક કહેવત છે કે ઊંટ મરે ને તો એ મારવાડ ભણી જુએ. કેમ? કારણ કે ઊંટ છે ને એ મારવાડનો મેઇન પ્રાણી છે અને આપણે એને એ બધે લાવીએ ખરા, પણ એ મરે ને તો એ પોતાના વતન બાજુ મોઢું રાખીને મરે. આવું ભેડિયા કહેતા હતા. એટલે વતનનો એટલો મહિમા છે. ઘણી વાર તો એવું થાય કે તમે બેઠા હોય, તમે વિદેશમાં હોય ગમે ત્યાં હોય, તમે બેઠા હોય તમે તમારા વતનની યાદ આવે એટલે તમારું શરીર જ ફક્ત ત્યાં બેઠું હોય, તમારું મન તો તમારા વતનના એક એક ખૂણામાં ફરી વળ્યું હોય. તમારું ઘર, નદી, તળાવ, તમારા મિત્રો, તમારી સખી આ બધાને ગોતી આવીને એની સાથે રમી આવે પણ ખરા. કારણ કે વતન, વતન એનો અર્થ શું થાય છે? તન સાથે વણાયેલું. વતન એટલે શું થાય? તન સાથે વણાયેલું. તન એટલે કે શરીર. જ્યારથી આ પૃથ્વી ઉપર આવ્યા છે ત્યારથી, જ્યારથી જન્મ લીધો છે ત્યારથી, ભગવાને આપણને અવતરણ આપ્યું છે ત્યારથી, આપણી સાથે ભૂમિ, એ માટી, એ જમીન વણાઈ ગઈ છે. માટે વતન છે એની વ્યાખ્યા શું છે? તન સાથે વણાયેલું એને શું કહેવામાં આવે છે? વતન. માટે તમે હોય, હું હોય કે વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય એને વતનથી આવી અજકેરી જ લાગણી હોય છે. વતનથી દૂર જવાનું હોય ને તો હંમેશા એને આવી જ લાગણી અનુભવાય છે. ઓકે, નેક્સ્ટ. ચાલો જીવ જવાનું આગળ, નહીં કાળના વહેણમાં. ફરી પાછા કવિ પોતાની જાતને મનાવે છે અને શું કહે છે કે ચાલો જીવ, આપણે આગળ જવાનું છે. આ કાળના વહેણમાં, આ સમયના વહેણમાં આપણે આગળ ચાલ્યા જવાનું છે. કારણ કે સમય જ્યારે વહી જાય છે ને ત્યારે ક્યારેય પાછળ આવતો નથી, સમયની સાથે આપણે ચાલવું પડે છે. આપણી સાથે સમય ચાલતો નથી અને જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે સમય એની કદર કરે છે, સમય એનું બહુમાન કરે છે. આપણે ટ્રેનમાં બેસવાનું હોય 10 વાગે અને આપણે એમ કહીએ ના ના હું ઘરેથી 10 વાગે જ નીકળીશ, કેમ ટ્રેન ઊભી ના રહે, તો સમય પ્રમાણે ચાલે છે એટલે સમય પ્રમાણે 10 વાગે નીકળી જ જાય. પછી આપણે ગમે એટલું કામ હોય ને તો આપણું કામ બગડે છે પણ ઘડિયાળ તો એનું કામ કરે જ છે, એ ક્યારેય રોકાતી નથી. હા, ક્યારેક એનામાં ખામી આવી હોય તો, બાકી ઘડિયાળમાં ખામી આવે પણ સૂર્યચંદ્રએ જે ટાઈમ નોંધ્યો છે એનો સમય છે એ પ્રમાણે ચાલો તો ક્યારેય તમે દુઃખી થાવ નહીં. ભગવાન સૂર્યનારાયણ સવારમાં ગમે તેવું હોય તો ઉગે એટલે ઉગે છે અને પોતાનો જ્યારે સમય થાય છે ત્યારે પાછા આથમે છે પણ ખરા.
અને ચંદ્ર પણ પોતાનો ટાઈમ ફેરીને ઉદય થાય છે. ફરી પાછા સવારમાં ચંદ્ર ભગવાન શું થાય છે કે એનો લોપ થઈ જાય છે. તો સમય એના ઉપરથી શું આપણે શીખવાનું છે કે સમય સમયને અનુકૂળ થઈને તમે ચાલો તો ક્યારેય દુઃખી થવાય નહીં, પણ તમે સમયની વિપરીત જાઓ તો હંમેશા તમે દુઃખી થાવ છો. સમયને સાચવશો તો અચૂક સમય તમને સાચવશે. એટલે હવે કવિને એવું ભાન થાય છે કે સમયની સાથે ચાલવામાં આપણી સાણપણતા છે એમાં જ આપણો સુખ છે. એટલે કે ચાલો જીવ પોતાના જીવને પોતાના આત્માને કવિ બનાવે છે કે આપણે આગળ જવાનું છે. આ કાળના વેણમાં સમય પણ જેમ આગળ જાય છે આપણે પણ આગળ જવાનું છે. વેણ એટલે પ્રવાહ, કાળ એટલે કે સમય. એટલે કે સમયના પ્રવાહમાં આપણે પણ જીવ ચાલો આગળ જવાનું છે. પાછા ઉપરવાસ શક્ય વહેવું, ફરી પાછા ઉપરવાસમાં શક્યતા બનીને આપણે વહેતા રહીશું. પાણી દૂછો નેણના, શું કહે છે વહી ગયેલું પાણી હોય છે એ પણ પાછું આવે છે, તો બસ હવે બહુ થયું, ચાલો જી આપણે તમારા નેણના પાણી જે છે, આંખોના પાણી જે છે એ લૂછી ના. માણસ છે ને બહુ તૂટી ગયો હોય ને અંદરથી, ત્યારે એને 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક પોણો કલાક એને પોતાની જાતને સંભાળવામાં લાગે, પછી જો સમજુ વ્યક્તિ હોય ને થોડી વાર આંસુ સારે, પછી એને ખ્યાલ આવી જાય કે બધું ખોટું છે. મારે સમયને સાથ આપવો જોઈએ, કારણ કે એક જ વાક્ય છે કે યે પલ ભી બીત જાયેગા. શું વાક્ય છે? યે પલ ભી બીત જાયેગા. તમારી પાસે સારો સમય હોય કે ખરાબ સમય એ ચાલ્યો જ જવાનો છે. યે પલ ભી બીત જાયેગા. એક રાજા હતો, એક સરસ મજાની નાની વાર્તા છે હું તમને કહી દઉં. એક રાજા હતો, એનું રાજ્ય ખૂબ સુખી સંપન્ન હતું. એને એવું હતું કે મારા રાજ્યમાં તો બધા બહુ સુખી છે, મારે ક્યારેય કંઈ જરૂર પડવાની નથી, હંમેશા દાન પુણ્ય કરતો, બધાને ખુશ રાખતો. એક સાધુ આવે છે, સાધુને ખબર હતી કે આ રાજા બહુ પરોપકારી છે, પણ ક્યારેક એની આ વૃત્તિ છે ને એને અભિમાનમાં પલટાવી દેશે. એટલે સાધુ પરમ જ્ઞાની હોય છે, એટલે રાજાના મહેલમાં આવે છે ને રાજા કહે છે તમારે શું જોઈએ છે, એટલે કે ફક્ત તમારા મહેલમાં મને સાદગીથી રહેવા માટે 7 દિવસ જોઈએ છે. રાજા કહે છે કે કઈ વાંધો તમને રોકાણની અહીંયા બધી સગવડતા કરી આપવામાં આવશે. સાધુને એમ કહે છે મારા રાજ્યમાં તો બહુ બધા સુખી સંપન્ન છે, તમારા આશીર્વાદથી મને કાંઈ જરૂર નથી. સાધુ કે કંઈ જરૂર હોય તો બોલજો. વારંવાર 7.5 દિવસ સાધુ આવીને આવું કે, અને રાજા વારંવાર એમ કે મારે કાંઈ જરૂર નથી, મારે કાંઈ જરૂર નથી. આ શબ્દ છે ને એ જ આપણને મુસીબતમાં નાખે છે. મારે કાંઈ જરૂર નથી એમ કહીએ છે ને ત્યાં અભિમાનના ટીપા ઝલકતા હોય છે, કારણ કે જરૂર તો આપણે બધાની પડે છે, કોઈની જરૂર નથી પડતું એવું ક્યારેય નથી. 7 દિવસ પૂરા થાય છે એટલે ફરી વાર પાછા સાધુ આવે છે, કહે છે કે રાજા હું હવે વિદાય લઉં, હજુ તમારે કાંઈ જરૂર છે? રાજા કહે છે ના ના મારે કાંઈ જરૂર નથી. તેમ છતાં સાધુ મહારાજે મુદ્રિકા એક વીટી આવે છે, વીટીને ખોલી શકાય ને એવી વીટી હોય છે, રાજાને આપે છે. બહુ મામૂલી હોય છે, રત્ન જડિત હોતી નથી. એટલે રાજા આમ જોવે છે ને મનમાં વિચાર કરે છે આવી વીટીનું મારે શું કામ, પણ બોલતા નથી. સાધુ મહાત્માને ખબર પડી જાય છે, એટલે કહે છે કે રાજાને અત્યારે ન બોલશો, તમને જ્યારે એવું લાગે કે મારે આની જરૂર છે, કારણ કે અત્યારે તો તમારે કાંઈ જરૂર જ નથી, માટે તમારે જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે ખોલજો. એમ કે સાધુ મહારાજ જતા રહે છે. સંજોગોવશાત બને છે એવું કે સાધુ મહારાજ જાય છે ને 4 કે 5 દિવસ દુશ્મન રાજ્ય રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરે છે, અને એ પણ અડધી રાતે, રાજાને ખબર નથી હોતી. ત્યારે પ્રધાનમંત્રી આવીને કહે છે, રાજા અચાનક તૈયાર થાય છે, પણ પ્રધાનમંત્રી ખૂબ બુદ્ધિશાળી હોય છે, એમણે કહ્યું કે રાજન અત્યારે યુદ્ધ કરવામાં સાર નથી, બુદ્ધિ ચાતુર્ય ન કહેવાય. તો કે કેમ? તો કે સૈનિકો આપણા તૈયાર નથી, માટે તમે એક કામ કરો, રાજકુંવર અને રાણીબાને લઈને ગુપ્ત રસ્તેથી જંગલમાં ચાલ્યા જાઓ. એટલે રાજા ત્યાંથી જતા રહે છે અને જંગલમાં જાય છે ને યુદ્ધ વિરામ થાય છે, બધું થાય છે. ત્યારે 2 દિવસ થાય છે ત્યારે એક જંગલમાં પથ્થર ઉપર બેઠા હોય છે, એમના હાથમાં એ મુદ્રિકા હોય છે. ત્યારે રાણી એમ કહે છે કે રાજન હવે આ ઘોડો તો ખરા,
लखेलू अने एमा लख्यू तू के ये पल भी बीत जाएगा। शू लखेलू तू? ये पल भी बीत जाएगा। एना बे अर्थ थाय छे। राजा ने खबर पड़ी गई कि जो मैं पहला वाँची होत ने तो हूँ सतर्कता दाखवे कि आ तारू राज्य छे, सुखी संपन्न छे, तो आ पण जतो ज रहेवानो छे। सुखनो पल छे, क्षण छे, ए समय छे, ए पण जतो ज रहेशे। राजा ने खबर पड़ी गई कि अत्यारे मैं आ खोली छे ने वाँची छे ने એટલે સાધુ મહારાજ મને કહેવા માંગતા હતા કે સુખનો સમય પણ જતો રહેશે, અત્યારે હું દુઃખમાં છું, તો એનો સાર એ છે કે યે પલ ભી બીત જાયેગા। એટલે શું કહેવા માંગે છે કે આ દુઃખની ક્ષણ પણ જતી રહેશે, માટે સુખની ક્ષણ પણ નથી રહેતી અને દુઃખની ક્ષણ પણ રહેતી નથી, માટે એમાં લખેલું તું સાધુએ કે યે પલ ભી બીત જાયેગા। એટલે અહીંયા આગળ આપણા કવિ પણ હવે સાવધ થઈ ગયા છે અને કહે છે કે વૈ ગયેલું પાણી પાછું આવતું નથી, સમય પણ પાછો આવતો નથી, તો હે મારા મન મારા જીવ તારી આંખોના આંસુ તું લૂછી ના। ભારો લઈ ભૂતનો શિરે વડ પૂછે સા વેઠિયા ચાલવું। ભારો, ભારો એટલે કે ભાર, લઈ એટલે કે લઈને, ભૂતનો શિર એટલે કે ભૂતકાળનો ભાર લઈને માથે, શિર એટલે કે માથું, મેં એક લખેલું છે શિર એટલે માથું। શું કહે છે કે ભૂતકાળનો ભાર લઈને માથે વણ પૂછે, પૂછ્યા વગર શા માટે વેઠિયા જાવ, જેમ પૈસા લીધા વગર મજૂર હોય એમને મજૂરી કરે ને વેઠ કહેવાય, પૈસા લીધા વગર મજૂરી કરે શું કહેવાય, વેઠ કહેવાય। તો કે અમથો ભૂતકાળનો ભાર લઈને માથે પૂછ્યા વગર વેઠિયાની જેમ ફર્યા જ કરવાનું, આવું શું કામ કરવાનું, ભૂતકાળનો ભાર લઈને જ ફરવાનું। સાથે સ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જો, સાથે તો કોઈ આવતું નથી અને આવે છે તો કોણ, તો કે સ્વાન, સ્વાન એટલે કૂતરો, તો કે સાથે ફક્ત કૂતરો જ આવે છે અને એ પણ શું કે ગામની હદ પૂરી થતા એ પણ પાછો વળી જાય છે, ગામનો કૂતરો પણ સાથે આવતો નથી, ગામની હદ પૂરી થતા એ પણ પાછો વળી જાય છે, એવું અહીંયા આગળ કવિ આપણને કહે છે। મનને કહે છે કે સમય સાથે ચાલવાનું શીખી જાવ। આગે ખેતર જો બેકર કરી ઊંચા મને વાર્તી, આગે આગે એટલે કે દૂર, ખેતરમાં જોઉં છું તો મને બેકર કરી, બેકર એટલે કે બે હાથ, કર એટલે કે હાથ, બે હાથ ઊંચા કરીને મને વારે છે, વારે છે એટલે કે રોકે છે, દૂર ખેતરમાં જોઉં છું તો મને એવું લાગે છે કે કોઈ મને, બા બા એટલે કે માતા, બે હાથ ઊંચા કરીને મને વારે છે, રોકે છે। એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બાવતી, મારી ભ્રમણા હતી એ હકીકત હતી નહીં, મને એવું થતું હતું દૂર ખેતરમાં બે હાથ ઊંચા કરીને કોઈ બાળક રિસાઈ ગયું હોય તો મા એને બે હાથ ઊંચા કરીને બોલાવતી હોય એવું મને લાગતું હતું, પણ એ મારી ભ્રમણા હતી, એ મારી હકીકત હતી નહીં। જ્યારે બાળક રિસાઈ ત્યારે એની મા એને બે હાથ લાંબા કરી ઊંચા કરીને બોલાવે તો બાળક ગમે એટલું રિસાઈ હોય ને તો એ તરત માને છે, બાળક પછી ગમે એટલું મોટું થાય ને તો એને કાંઈ પણ તકલીફ હોય ને કોઈને ના કહી શકે, અને જો એની મા કેમ કે કેમ આટલું ઉદાસ છું તો એને ગમે તે કારણ બહુ બે ત્રણ વાર માં પૂછે ને તો બોલે નહીં, પણ એવડો મોટો હોય 35-40 વર્ષનો, 25-30 વર્ષનો, પણ માના ખોળામાં માથું નાખીને રડે ને એટલે એને એમ થાય મને બધા પ્રશ્નોનું સમાધાન મળી ગયું, કારણ માતાના ખોળામાં બ્રહ્માંડ છુપાયેલું છે। જેમ કૃષ્ણ ભગવાનના મુખમાં યશોદા માને બ્રહ્માંડ દેખાય છે ને એમ માતાના ખોળામાં પણ બ્રહ્માંડ છુપાયેલું છે, માટે શું કહે છે કે મને જો બધાય કાવ્યનો છેલ્લે સાર શું લાવે છે કે દૂરથી મને એવું લાગે છે કે માં બે હાથ ઊંચા કરીને રિસાળ શિશુને બાળકને બોલાવતી હોય ને એવું મને લાગ્યું, પણ એ મારી ભ્રમણા જ હતી, હકીકત નહીં। એટલે વતનને સ્થાન પોતાની માં સરીખું આપે છે। અહીંયા આગળ કવિ આપણને વતનથી વિદાય થવાનું જે એમને દુઃખ છે, એમની જે વિનાશ સભર લાગણી છે એ આપણને એમણે વ્યક્ત કરતા બતાવેલી છે, અને કેટલી લાગણી છે એ આપણને શબ્દશ ઉદાહરણ સહિત બતાવેલી છે। અસ્તુ।